નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યા પ્રોજેક્ટ ની અંદર. ડિપ્લોમા ની અંદર જે વિદ્યાર્થી અભ્યાસ કરવા માંગતા હોય, જે વિદ્યાર્થીને એડમિશન લેવા માંગતા હોય, તો આ વિડીયો એમના વિદ્યાર્થીઓ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ થશે. તો આ વિડીયો થોડો વધારે લાંબો થશે, પરંતુ છેલ્લે સુધી જોજો, તમને બધી માહિતી તમને મળી જશે આ વિડીયો ની અંદર. જે વિદ્યાર્થીઓને જે નાનામાં નાની માહિતી કે એડમિશન કરી દે લેવું, એની પ્રોસેસ કઈ રીતે સ્ટાર્ટ થશે, કઈ કઈ બ્રાન્ચ આવે છે, કયા કયા ટાઈપની કોલેજીસ ગુજરાતની અંદર છે, બધી માહિતી તમને મળી જશે. અને આ વિડીયો પર નવા હોય તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, બેલ આઇકન ને પ્રેસ કરી દીજો, બરોબર છે. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌ પ્રથમ તો તમારી સામે એક હું તમને બતાવીશ કે એક આ વેબસાઇટ છે, બરોબર. આ વેબસાઇટ તમને દેખાશે, ઓકે. તો આ વેબસાઇટ છે એ એસસીપીડીસી ની વેબસાઇટ છે એડમિશન માટેની. પરંતુ સૌથી પહેલા હું તમને એક પીડીએફ બતાવું છું. આ તમારી સામે એક પીડીએફ છે, જો તમારી સામે શું લખેલું છે, એસસીપીડીસી ગુજરાત 2022-23 કે ધોરણ 10 પછીના વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી છે ગુજરાત સ્ટેટ માટેની, કે જે એસસીપીડીસી છે સંસ્થા, કે એના દ્વારા ધોરણ 10 પછી અલગ અલગ ડિપ્લોમા અભ્યાસક્રમ માટે એડમિશનની પ્રોસેસ કરવામાં આવે છે, અને સીટુડી માટેની પણ પ્રોસેસ કરવામાં આવે છે. સીટુડી એટલે કે આઈટીઆઈ પછી જે વિદ્યાર્થીએ ડિપ્લોમા કરવું હોય એના માટેનો પણ છે. તો આ જે પીડીએફ છે 2022 અને 2023 માટેની, એટલે કહેવાનો મતલબ એમ છે કે અત્યારે 2022 સ્ટાર્ટ થયું છે અને 2023 સુધી એની અંદર એડમિશનની નાની મોટી પ્રોસેસ ચાલતી રહેશે, એટલે 2022-23 લખેલું છે. તો આ જે પીડીએફ છે એ મારા તરફથી નથી બનાવવામાં આવેલી, આ એસસીપીડીસી તરફથી આ પીડીએફ બનાવવામાં આવેલી છે, મોકલવામાં આવેલી છે. તો તમને અહીંયા જણાવે છે કે શું લખેલું છે, એસસીપીડીસી ધોરણ 10 પછીના વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી, ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કઈ રીતે થશે એના સ્ટેપ જણાવેલા છે. એ સ્ટેપ આપણે વાંચીએ, ચાલો તમને સમજાવીએ. સૌથી પહેલા શું સ્ટેપ આવશે, ગુજરાત રાજ્યના અગ્રણ્ય દૈનિક સમાચાર પત્રોમાં એસસીપીડીસી દ્વારા પ્રવેશ અંગેની જાહેરાત. એટલે કે તમે કોઈ પણ પેપર તમે વાંચતા હોય, સમાચાર પેપર, તો એની અંદર નોટિસ આવશે કે ડિપ્લોમાની ભરતી છે આ તારીખથી સ્ટાર્ટ થશે. એ નોટિસ આવશે ને આપણે વિડીયો પણ આવી જશે, એની પહેલાં આપણે વિડીયો આવી જશે કે આ તારીખથી લઈને આ તારીખ સુધીમાં તમે રજીસ્ટ્રેશનની પ્રોસેસ તમે ઓનલાઈન કરી શકો છો ડિપ્લોમાની, બરોબર છે. કઈ વેબસાઇટ પરથી કરી શકો છો, આ આવ્યા બાદ તમારે શું કરવાનું છે, વિદ્યાર્થીઓએ વેબસાઇટ છે ગુજ ડિપ્લોમા .admission.neet.in વેબસાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે, બરોબર. જે ડિપ્લોમા માટેની એડમિશન માટેની વેબસાઇટ છે, એના માટે તમારે અલગ અલગ દસ્તાવેજોની જરૂર પડશે, ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમારા પાસે એક મોબાઈલ નંબર હોવો જોઈએ, એક ઈમેલ આઈડી પણ તમારે હોવું જોઈએ. હવે આ જે દસ્તાવેજો જે ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એના માટે તમારે ડોક્યુમેન્ટ તમારે પહેલાં કઢાવીને રાખવાના છે. જો અહીંયા ત્રીજું સ્ટેપ આપણે જોઈએ, ઓનલાઈન ફોર્મ ભરવું, રજીસ્ટ્રેશનની માહિતી મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા, તથા રજીસ્ટ્રેશનની ફી ભરી રજીસ્ટ્રેશન કાયમ કરવું, બરોબર. તો રજીસ્ટ્રેશનની ફીસ હશે 300-400 રૂપિયાની જેટલી ફીસ રહેશે, તો એ ફીસ છે એ ઓનલાઈન ભરવાની થશે, બરોબર. અને ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે, તો તમારે એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ આઈડી જોઈશે, અને દસ્તાવેજોની અંદર હું તમને જણાવી દઉં કે 10માનું જે રિઝલ્ટ આવેલું છે, 10માની રિઝલ્ટની માર્કશીટની કોપી અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોઈશે, એની ઝેરોક્સ, એની ફોટો તમારે પાડીને રાખવાનો છે મોબાઈલની અંદર, બરોબર. પછી તમારો જે બર્થ સર્ટિફિકેટ હશે તો બર્થ સર્ટિફિકેટ જોઈશે, પછી તમારો ફોટો જોઈશે, બરોબર. આ જનરલ કેટેગરીની વાત થઈ. પછી માની લો કે તમે કોઈ બીજી કેટેગરીમાં આવતા હોય, જેમ કે એસટી એસસી છે, એસટી છે, એડબ્લ્યુએસ છે, બરોબર. તો બધી કેટેગરી માટે તમારે કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, અને ઓબીસીની અંદર આવતા હોય તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમારે હોવું જોઈએ, અને આવકનો દાખલો પણ હોવો જોઈએ. જો કેટેગરીની અંદર તમે ટીએબ્લ્યુએસની અંદર તમે સીટમાં લેવા માંગતા હોય, એ સીટની અંદર તમે ભરવા માંગતા હોય, તો આવકનો દાખલો જ અનિવાર્ય છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો અત્યારે તમે કઢાવવાની પ્રોસેસ તમે ચાલુ કરી દીધું. પછી શું છે, એસસીપીડીસી દ્વારા ઓનલાઈન દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા. હવે તમે ફોર્મ ભરી દીધું, દસ્તાવેજો તમે બધા ઓનલાઈન નાખી દીધા, બરોબર. હવે એસસીપીડીસી એની જે રજીસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ બંધ કરી દેશે, કે પછી તમે ફોર્મ ભરી શકશો નહીં. એ જે જ્યારે આવશે ત્યારે, અને આવશે ત્યારે આપણે વિડીયો આવી જ જશે. તો એસસીપીડીસીની જે પ્રોસેસ આવશે એમાં જે દસ્તાવેજો છે, દસ્તાવેજો તમે જે નાખેલા છે એની અંદર, એ બધા ચેક કરશે વન બાય વન કે આના દસ્તાવેજ પ્રોપર છે કે નહીં. ઓકે, આના પ્રોપર છે કે નહીં. કોઈ પણ વિદ્યાર્થીના જેના પ્રોપર હશે, તો એની વેબસાઇટ ઉપર, એના અકાઉન્ટ ઉપર લખાયેલું આવી જશે કે તમારા વેબસાઇટ છે, તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડેડ છે, સક્સેસફુલી પ્રોસીડ, એટલે સક્સેસફુલી થઈ ગયા છે, બરોબર, એપ્રુવ થઈ ગયા છે. અને જો માની લો કે તમે આપના લોગિનમાં એસએમએસ દ્વારા આપને કોઈ ક્વેરી જણાવેલ છે, હવે માની લો કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર કોઈને ભૂલ મળે, એસબીસીના અધિકારી ડોક્યુમેન્ટ તમારા ચેક કરશે. માની લો કોઈને નોન ક્રિમિનલ બરોબર નથી, અથવા કોઈને આવકનો દાખલો બરોબર નથી, કોઈ ફોટો બરોબર નથી પાડેલો, બરોબર. તો એમાં એક ક્વેરી મળશે, ક્વેરી એટલે કે ભૂલ મળશે. તો ભૂલ મળે તો એની વેબસાઇટ, એના લોગિન ઉપર, એના અકાઉન્ટ ઉપર દેખાશે. અને પછી ભૂલ મળશે તો એમના એસએમએસ દ્વારા, એટલે ફોનમાં એસએમએસ દ્વારા પણ આવશે, અને ઈમેલ ઉપર પણ એસએમએસ દ્વારા જણાવશે કે તમારે એક ભૂલ છે, એ ભૂલ તમારે સુધારવી પડશે. અને માની લો તમારે ભૂલ હોય, તો ક્વેરી જણાવ્યા મુજબ તમારા દસ્તાવેજો અપલોડ કરવા. હવે તમે ભૂલ તમારે સુધારીને પાછા બીજા દસ્તાવેજ તમારે અપલોડ કરવા પડશે, તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, બરોબર છે.
તમે અપલોડ કરશો એટલે પાછું એ સીપીએસસી ઓફિસર ચેક કરશે અને પાછા જો એની અંદર ભૂલ મળશે તો પાછું તમને મોકલશે. એટલે આવું જ્યાં સુધી આવું થશે જ્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ પ્રોપરલી તમે અપલોડ નહીં કરો પ્રોપરલી સારી રીતે. અને એના વિડીયો પણ આપણે બનાવશું જ્યારે ફોર્મ આવશે, તો ફોર્મ આખે આખું કઈ રીતે ભરાય છે એનો આખે આખો વિડીયો તમને બનાવીને બતાવીશ, બરોબર છે? તો આની અંદર તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો અને તમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા, ઓકે થઈ ગયા, પછી તમારે શું કરવાનું છે, આપણા દસ્તાવેજો ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો હવે તમારી પ્રક્રિયા એકદમ પૂર્ણ થઈ ગઈ છે, બીજું સ્ટેપ તમારું પૂરું થઈ ગયું. પહેલું સ્ટેપ ફોર્મ ભરવાનું થશે, બીજું સ્ટેપ તમારા દસ્તાવેજ ચકાસણી થશે, બીજું સ્ટેપ પતી ગયા પછી તમારે ત્રીજું સ્ટેપ આવશે. ત્રીજા સ્ટેપની અંદર તમારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પછી એસીપીડીસીની આ જે વેબસાઇટ છે તમારા અકાઉન્ટ પર તમારે જવાનું છે. પછી ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગનો મતલબ એવો થાય છે કે અલગ અલગ કોલેજીસનું લિસ્ટ આવશે. એ લિસ્ટમાંથી તમારે જે ગુણ લિસ્ટ તમારે ચેક કરવી, લિસ્ટ તમારે નાખવું પડશે કોલેજનું લિસ્ટ. પરંતુ એની પહેલા એક બીજું આવશે કે ઉમેદવારે રજિસ્ટ્રેશનની વિગતોમાં ગુણવત્તા નંબર અને કેટેગરી ચકાસવી. એટલે કે ગુણવત્તા જાહેર થયા બાદ એટલે કે તમારું જે માર્ક્સ છે એ તમારા માર્ક્સ તમારે નાખવાના થશે. તમારા દસમાના જે માર્ક્સ છે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના માર્ક્સ તમારે 100 100 100 એટલે 300 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવેલા છે તમારે નાખવાના થશે. એ પણ એ લોકો ચેક કરશે, બરોબર. એ ચેક થશે એની પછી મેરિટ રેન્ક બનશે તમારો. ગુજરાતની અંદર તમારો મેરિટ નંબર કયો છે એના પરથી તમારો મેરિટ નંબર મળશે. અને મેરિટ નંબર બન્યા બાદ તમારે એક મેરિટની લિસ્ટ જાહેર થશે. એ લિસ્ટ પણ વેબસાઇટ પર જાહેર થશે. પછી શું થશે કે અલગ અલગ કોલેજની લિસ્ટ આવશે. એ કોલેજના લિસ્ટની અંદર ચોઈસ ફિલિંગનો રાઉન્ડ મોક રાઉન્ડ આવશે. મોક રાઉન્ડની અંદર કઈ રીતે થશે કે એની અંદર તમારે શીખવા માટેનો રાઉન્ડ છે. એની અંદરથી કોઈ પણ વિદ્યાર્થીને નંબર લાગે કોઈ પણ કોલેજમાં તો એ ખાલી કોઈ એડમિશન લેવા માટે નથી, એ ખાલી શીખવા માટે. આપણે તમને ખ્યાલ છે કે પહેલા આપણે જ્યારે તમે ક્રિકેટ રમો છો તો એની પહેલા તમને શીખવામાં આવે છે કે કઈ રીતે ક્રિકેટ રમાય છે. જ્યારે તમે સ્કૂલમાં તમે પરીક્ષા લેવામાં આવે છે, મોડલ ટેસ્ટ લેવામાં આવે છે, બરોબર છે, વાર્ષિક પરીક્ષા આવે એની પહેલા. તો આ રીતે એક મોક રાઉન્ડ લેવામાં આવશે કે જેથી તમે શીખી શકો કે કોલેજનું લિસ્ટ કઈ રીતે નાખી શકાય છે. પછી જ્યારે કોલેજનું લિસ્ટ તમે નાખો છો તો પહેલા માની લો કે તમે ગવર્મેન્ટ રાખી છે, પછી તમે પ્રાઇવેટ રાખી છે, એવી રીતે તમે અલગ અલગ કોલેજીસ તમે નાખશો. તો તમારા મેરિટ રેન્કના હિસાબે તમારે નંબર લાગશે. રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડમાં તમારો નંબર લાગશે, બરોબર છે. ફર્સ્ટ રાઉન્ડમાં તમારો નંબર લાગે અને પછી માની લો કે તમારી એ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે કોલેજમાં જઈને બધી પ્રોસેસ કરી દેવાની. એ જે કોલેજમાં તમારો નંબર લાગ્યો હોય એ કોલેજની અંદર, બરોબર છે. અને તમારી જે બ્રાન્ચમાં તમારે લેવું હોય એ બ્રાન્ચમાં તમને મળી ગયું હોય તો એ તમારે ઓનલાઈન તમારે જે વેબસાઇટ પરથી તમારે એડમિશન સ્લિપ કઢાવવાની રહેશે. અને પછી એ કોલેજમાં જઈને તમારે એડમિશન સ્લિપ આપીને અને કોલેજની ફીસ છે એ તમારે પે કરવાની રહેશે. કોલેજની ફીસ એક ટોકન ફીસ હોય છે. માની લો પ્રાઇવેટ કોલેજ હોય છે તો પ્રાઇવેટ કોલેજમાં છે ટોકન ફીસ 10-20 હજાર રૂપિયા, 10-15 હજાર રૂપિયા તમારે ઓનલાઈન તમારે ભરવાની રહેશે, બરોબર છે. ઓનલાઈન ભરવાની રહેશે, કોલેજમાં જઈને ભરવાની રહેશે નહીં. એ જે ટોકન ફીસ છે, માની લો કે પછી તમારે કોલેજમાં એમાં એડમિશન ના લેવું હોય, પછી રાઉન્ડ ટુમાં તમે આવી જાઓ, બરોબર, તો એ જે ફીસ છે પછી રાઉન્ડ ટુની અંદર જે કોલેજમાં નંબર લાગે એને આ વેબસાઇટવાળા આપી દઈએ છે. અને ગવર્મેન્ટની અંદર તો ફીસ છે 1000-1500 રૂપિયા જેટલી જ ફીસ હોય છે. અલગ અલગ જે ફીસ હોય છે એનું લિસ્ટ પણ મેં તમને આપેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ફર્સ્ટ રાઉન્ડ થશે. ફર્સ્ટ રાઉન્ડમાં માની લો કે તમે એડમિશન લઈ લો, પછી તમે રાઉન્ડ ટુમાં તમે ના જાઓ અને તો ફર્સ્ટ રાઉન્ડમાં તમને એડમિશન મળી જશે જે કોલેજની અંદર, બરોબર. પછી તમારો પ્રોસેસ પતી જશે. પછી માની લો કે ફર્સ્ટ રાઉન્ડમાં તમારે કોલેજમાં નંબર લાગ્યો છે, તમારે એની ફર્સ્ટ રાઉન્ડની કોલેજમાં તમારે ના જવું હોય તો પછી સેકન્ડ રાઉન્ડમાં તમારે જવું પડે છે. તો એવી રીતે રાઉન્ડ પડે છે, બરોબર, બે રાઉન્ડ પડે છે. અને ત્રીજો છે વેકન્ટ રાઉન્ડ પડે છે. બે રાઉન્ડ પતી ગયા પછી પણ તમને કોઈ એડમિશન ના મળે અથવા તમારે જેમાં નંબર લાગેલો છે એમાં તમારે ના જવું હોય તો એના માટે એક પછી વેકન્ટ રાઉન્ડ બહાર પડે છે કે જે કોલેજની અંદર અલગ અલગ સીટ ખાલી હોય તો કોલેજમાં રૂબરૂ જઈને પછી તમારે એડમિશન લેવું પડે છે. તો આ બધી પ્રોસેસ છે, બરોબર. પ્રોસેસના રિગાર્ડિંગ આપણે બધા વિડીયો આવશે. આ બધી પ્રોસેસ માટે 2 મહિનાનો ટાઈમ લાગશે. હજી ફોર્મ આવ્યા નથી અને ફોર્મ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધીમાં બધી માહિતી તમને આપી દીધી છે, ખ્યાલ આવ્યો તમને. તો આના માટે તમે એક વિડીયોને લાઈક આપી દીધો તો તમારા માટે અમે મહેનત કરીએ છીએ. તો આ બધી પ્રોસેસમાં 2 મહિનાનો ટાઈમ લાગશે. 2 મહિનાની અંદર આપણે ઘણા બધા વિડીયો આવી જશે. આ વિડીયો છે, વિડીયો તમને ડાયલી તમને વિડીયો મળતા રહે તો નીચે લાઈક બટનને તમે ક્લિક કરી દેજો. બાજુમાં એક ઘંટડી હશે, ઘંટડી ઉપર તમે ક્લિક કરીને ઓલ બટન દબાવી દેજો જેથી તમારો અમે જેટલા પણ વિડીયો બનાવીએ તમારા ફોનમાં મેસેજ આવી જશે, બરોબર છે. હવે નીચે એક માહિતી આપેલી છે, વિવિધ પ્રમાણપત્ર આપવા માટેના સક્ષમ અધિકારીઓની યાદી. તો માની લો કે તમે કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવો છો, નોન ક્રિમિનલ કઢાવો છો અથવા આવકનો દાખલો કઢાવો છો તો નીચે આમાંથી જે અધિકારીઓ છે એની સાઇન હોવી જોઈએ. કલેક્ટર હોય અથવા મધ્યપ્રદેશ કલેક્ટર હોય અથવા નાયબ કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા નાયબ નિયામક શ્રી, બરોબર. આટલામાંથી કોઈની પણ સાઇન હોવી જોઈએ, બરોબર. તલાટીની સાઇન હશે તો ચાલશે નહીં, પરંતુ આ જે અધિકારીઓની જે અહીંયા લખેલી છે એમની સાઇન હોવી જ જોઈએ તમારે, બરોબર, એમ કહેવામાં આવે છે. તો હવે તમને બતાવીએ કે જે વેબસાઇટ મેં તમને કીધી એ વેબસાઇટ હું તમને બતાવું છું. જો આ એક વેબસાઇટ છે, એસીપીડીસીની વેબસાઇટ છે, બરોબર છે. તો આ જે એસીપીડીસીની વેબસાઇટ છે તો આ જાણકારી માટેની વેબસાઇટ છે. આના પરથી તમે ફોર્મ ના ભરી શકો. આ એક સિમ્પલ ફર્સ્ટ ઇયર ડિપ્લોમા માટે
અને જે આઈટીઆઈ માંથી ડીજે ડિપ્લોમા કરવા માંગતા હોય એના વિદ્યાર્થીઓ માટે, બરોબર છે? તો આજે વેબસાઇટ તમારે ઓપન કરવી હોય તો તમારે ગૂગલમાં તમારે એસીપીડીસી તમારે લખવાનું, જે પહેલી વેબસાઇટ આવશે એ તમારા માટે જ છે. હવે અહીંયા હું તમને એક માહિતી તમને બતાવું કે જે ફર્સ્ટ ઇયર ડિપ્લોમા માની લો કે તમારે પ્રોસેસ શરૂ થઈ છે કે નથી સહી, એના માટે તમારે કઈ રીતે ચેક કરવું. તો ફર્સ્ટ ઇયર ડિપ્લોમા પર તમારે ક્લિક કરવાનું, બરોબર? તમે ક્લિક કરશો એટલે જો અહીંયા કંઈ પણ માહિતી હજી આવી નથી, બરોબર છે? હજી સ્ટાર્ટ થયા જ નથી ફોર્મ, તો માહિતી કઈ રીતે આવશે? હજી ફોર્મ તમારા સ્ટાર્ટ નહીં થયા, હજી જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે બધી માહિતી અહીંયા અપલોડ કરવામાં આવશે. અને જે પેપરમાં જે કટિંગ પેપરમાં જે જાહેરાત આપવામાં આવશે એસીપીડીસી તરફથી, તો અહીંયા પણ બતાવવામાં આવશે. અને આપણે વિડીયો પણ બનાવી દઈશું. પછી તમને એક માહિતી અમને બતાવું, જો અહીંયા લખેલું આવે છે કે તમને અહીંયા દેખાય છે કે પ્રવેશ વર્ષ 2022-23 માટે પ્રવેશની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનાર હોય, પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ જરૂરી મુજબના દસ્તાવેજો જે તે સક્ષમ અધિકારીની કચેરીથી કઢાવી લેવા તૈયારી કરવા હિતાવહ છે. એટલે કે તમે જે એડમિશન તમે લેવા માંગતા હોય તો એને એડમિશન પ્રોસેસ હજી સ્ટાર્ટ થઈ નથી, પરંતુ સ્ટાર્ટ થશે એની પહેલા તમે ડોક્યુમેન્ટ બધા તમારા રેડી રાખજો. એવું ના થાય કે માની લો તમે કાસ્ટ સર્ટિફિકેટ કે નોન ક્લેમેન્સ સર્ટિફિકેટ કે આવકનો દાખલો 3 વર્ષ જૂનો હોય, બરોબર? 3 વર્ષ સુધી જ વેલિડ છે, પછી વેલિડ નથી તો તમારે પાછું નવો કઢાવવો પડશે. તો નવા કઢાવવા માટે અત્યારે પ્રોસેસ તમે કરી નાખો, અત્યારે તમે લાઇનમાં ઉભા રહી જાઓ, કેમકે પછી જયારે એડમિશન પ્રોસેસ શરૂ થશે પછી તમે ડોક્યુમેન્ટ કઢાવવા જશો તો આ જે પ્રોસેસ છે પતી જશે તો પણ તમારા ડોક્યુમેન્ટ નીકળી નહીં રહે, બરોબર છે? તો અત્યારે જે છે બધી પ્રોસેસ ત્યારે કરી નાખો. તો આ જે વેબસાઇટ છે, તો વેબસાઇટ ઉપર તમે ફર્સ્ટ ઇયર ડિપ્લોમામાં તમે જશો તો અહીંયા એક રીતે લખેલું આવી જશે કે એડમિશન માટેની લિંક. એ લિંક ઉપર જશો તો તમારા ગુજ ડિપ્લોમાની બીજી એક વેબસાઇટ ઓપન થશે. એ વેબસાઇટ હું તમને બતાવું. ગુજ ડિપ્લોમામાં તમે લખશો એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થશે એસીપીડીસીની, બરોબર? આ વેબસાઇટ આપણે ઓપન કરીએ છીએ તમારી સામે. જો આ એક વેબસાઇટ ઓપન થશે, આ ડિપ્લોમાની ફર્સ્ટ ઇયર માટેની વેબસાઇટ છે અને સીટુડી માટેની વેબસાઇટ પણ આ જ છે. તો અહીંયા સર્ટિફિકેટનું ફોર્મેટ પણ અહીંયા આપેલું છે, અહીંયા વિડીયોઝ પણ આપેલા છે. તો રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવાનું છે, બરોબર? રજીસ્ટ્રેશન માટે આપણે અહીંયા ક્લિક કરશું, બરોબર છે? તો અહીંયા શું આવેલું છે, યુ આર બીંગ રજીસ્ટર્ડ એક્સટર્નલ વેબસાઇટ, ઓકે? એક્સટર્નલ વેબસાઇટ ઉપર આપણે જઈશું તો અહીંયા જણાવેલું છે, જો પ્રવેશ વર્ષ 2022ની પરિપૂર્ણ સમયમાં શરૂ થનાર છે, એટલે હજી શરૂ થઈ નથી. જો અહીંયા એરર આવી જશે કેમકે હજી શરૂ નથી થઈ, જ્યારે શરૂ થશે ત્યારે ઓટોમેટિક વેબસાઇટ ઓપન થઈ જશે, ત્યારે એરર બતાવે છે કેમકે અત્યારે પ્રોસેસ હજી સ્ટાર્ટ થઈ નથી, બરોબર છે? તો હવે આપણે પાછું પીડીએફ ઉપર આવી જઈએ છીએ. તો હવે તમારી સામે એ દેખાય છે કે આ ધોરણ 10 પછીના વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી છે. તો અહીંયા હું તમને બતાવું કે હવે કયા વિદ્યાર્થીએ કયા કોર્સની અંદર એડમિશન લેવું, બરોબર છે? એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે મારે સર મારે કોમ્પ્યુટરમાં લેવું છે, સર મારે આની અંદર લેવું છે, મારે એરોનોટિકલમાં જવું છે, મારે પછી કેમિકલમાં જવું છે, સિવિલમાં જવું છે, મારે સેમાં લેવું, બરોબર? તો હું તમને સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે કોઈ પણ ફિલ્ડ છે, કોઈ પણ ફિલ્ડ નાની નથી હોતી. હોય છે ઘણીવાર ફિલ્ડમાં કોઈમાં ઘણીવાર સ્કોપ હોય છે, કોઈમાં સ્કોપ ઓછો થઈ જાય છે, પરંતુ આની અંદર તમે કોઈ પણ ફિલ્ડમાં તમે જશો તમને ખબર છે કે ફ્યુચરની અંદર સ્કોપ બધામાં છે, પરંતુ તમારા કામ ઉપર ડિપેન્ડ કરે છે. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે પહેલાં તમે નક્કી કરી લો, મારે શેમાં ઇન્ટરેસ્ટ છે તમે નક્કી કરી લો. પહેલાં તમે એક લિસ્ટ બનાવો કે લિસ્ટની અંદર તમે જુઓ કે મને શેમાં ઇન્ટરેસ્ટ છે. સૌથી પહેલાં એ ઇન્ટરેસ્ટ જુઓ અને ઇન્ટરેસ્ટની બરાબર જે બ્રાન્ચ અહીંયા આપેલી છે એ બ્રાન્ચ તમારા બરોબર છે કે નહીં એ તમે ચેક કરો, બરોબર? પછી અહીંયા જુઓ, અહીંયા કન્ટેન્ટ આપેલા છે એટલે કે આ અત્યારે અનુક્રમણિકા છે, બરોબર? એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે. તો અહીંયા બધા એન્જિનિયરિંગની વાત કરીએ આપણે, અહીંયા ટોટલ 45 જેટલા અહીંયા એન્જિનિયરિંગના કોર્સિસ છે અને બધી માહિતી તમને આપવામાં આવશે. તો બધી માહિતી તમને અહીંયા મેળવી હોય તો એરોનોટિકલ એન્જિનિયરિંગની જેમ કે આપણે માહિતી જોતી હોય, બરોબર છે? એની અંદર શું વિદ્યાર્થીને શું કરવામાં આવે છે, શું ભણવામાં આવે છે, એની બધી માહિતી તમને મળશે. નોકરીની તક કેટલી છે એ પણ બધી માહિતી મળશે. જેમ કે એરોનોટિકલ એન્જિનિયરિંગથી આપણે વાત કરીએ તો પ્રાથમિક માહિતી આપણે આપવામાં આવે છે. એરોનોટિકલ એન્જિનિયરિંગ એ એરક્રાફ્ટની ડિઝાઇન, પ્રોડક્શન અને મેન્ટેનન્સના અભ્યાસક્રમની વિશિષ્ટ શાખા છે. એટલે એરક્રાફ્ટ અને પ્રોડક્શન કઈ રીતે થાય છે, મેન્ટેન કઈ રીતે કરવામાં આવે છે, એના વિશે માહિતી આપવામાં આવે છે. જેમાં ફ્લાઇટ સંબંધિત ઉપકરણ બનાવવા અથવા તેની ડિઝાઇનના કોન્સેપ્ટને આવરી લેવામાં આવે છે. એટલે ફ્લાઇટ સંબંધિત ઉપકરણ કઈ રીતે બનાવવામાં આવે છે એની બધી માહિતી તમને આની અંદર આપવામાં આવશે. નોકરી દરમિયાન કરવાના સંબંધિત કાર્યો, કે નોકરી દરમિયાન તમને શું કરવામાં આવે છે એની બધી માહિતી અહીંયા આપેલી છે. ફ્લાઇટ સંબંધિત ઉપકરણ ડિઝાઇન અને ઉત્પાદન કરવું, એની તમને એરક્રાફ્ટ બાબતે સંશોધન હાથ ધરવું, એરક્રાફ્ટ સંબંધિત પરીક્ષણ પ્રક્રિયા કરવી, બરોબર? બધી તમારી લેબોરેટરીની અંદર તમને સિમ્પલ બેઝિક રીતે શીખવામાં આવશે. એકદમ હાઈ લેવલનું નહીં, પરંતુ બેઝિક રીતે શીખવામાં આવશે. નોકરીની તકો, નોકરી તમને ક્યાં ક્યાં મળી શકે છે એ પણ લખેલું છે. એરોડાયનેમિક એન્જિનિયર તરીકે મળી શકે છે, એરક્રાફ્ટ ડિઝાઇન એન્જિનિયર તરીકે મળી શકે છે, ફ્લાઇટ સિસ્ટમ ટેસ્ટ એન્જિનિયર તરીકે મળી શકે છે, ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર તરીકે પણ મળી શકે છે. એટલે અલગ અલગ અહીંયા એન્જિનિયર તરીકે તમને નોકરી મળી શકે છે. ગવર્મેન્ટની અંદર પણ અહીં વેકન્સી આવતી હોય છે.
જો આ ડિપ્લોમા કોર્સિસ છે આના પછી તમે ડિગ્રી કોર્સિસ પર તમે કરી શકો છો. ડિપ્લોમાના ત્રણ કોર્સ, ત્રણ વર્ષનો કોર્સ હોય છે અને એના પછી ડિગ્રીના ત્રણ વર્ષનો કોર્સ હોય છે. ડિપ્લોમા તમે કોર્સ કરો પછી તમને ઘણી જગ્યાએ નોકરી પણ તમને મળી જાય છે અને નોકરીની સાથે સાથે તમે ડિગ્રી પણ તમે કરી શકો છો, બરોબર. એવી રીતે આપણે કોન્ટેક્ટ પણ છે ઘણી બધી કોલેજની, તમે જોબ કરતા કરતા તમે ડિગ્રી કરી શકો છો, બરોબર. મારા કોન્ટેક્ટમાં રહેવું, તમારે ડિપ્લોમા પૂરું થશે તો પછી અમે ડિગ્રી કરવી હોય તો પછી મને કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. અને જેમને સારી કોલેજમાં એડમિટ, તમારા ડિપ્લોમા સિવાય તમારે ફૂલ ટાઈમ તમારે ડિગ્રી કરવી હોય તો પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આજે હું તમને કહું છું, જેમ કે આ બધી અલગ અલગ બ્રાન્ચ છે, ટોટલ 45 બ્રાન્ચ છે ઉપર મેં તમને બતાવી, બરોબર. આ ટોટલ 45 બ્રાન્ચ છે, આની અંદર બધી આવી ગઈ. મિકેનિકલ પણ આવી ગઈ, મેકાટ્રોનિક્સ આવી ગઈ છે, પછી ઇન્સ્ટ્રુમેન્ટર આવે છે, પેટ્રોલ પ્લાસ્ટિક ટેકનોલોજી આવી ગઈ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ આવી ગઈ. ટોટલ 45 જેટલી બધી બ્રાન્ચ આવી ગઈ છે આની અંદર, બરોબર. તો આ જે બધી બ્રાન્ચની અંદર, હવે માની લો ઘણા બધા વિદ્યાર્થી એમ કહેતા હશે કે સર ગવર્મેન્ટની અંદર બધી બ્રાન્ચ હોય છે, એવું નથી હોતું. ઘણી બધી કોલેજની અંદર એ પરપેન્ડિક્યુલર એટલી જ બ્રાન્ચ હોય છે, જેમ કે માની લો કે કોઈ એક કોલેજ છે જેની અંદર સિવિલ, કેમિકલ અને કોમ્પ્યુટર જ છે, એની અંદર એગ્રીકલ્ચર કે એરોનોટિકલ કે જેમ કે બીજી બ્રાન્ચ નથી, મિકેનિકલ બ્રાન્ચ નથી, તો એ બધી બીજી કોલેજની અંદર બ્રાન્ચ હશે. એવી ઘણી બધી કોલેજની અંદર કઈ કઈ કોલેજ, કઈ કઈ બ્રાન્ચ છે એના માટેનો પણ વિડીયો આપણે આવી જશે, આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. તો જો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની અંદર શું શું કરવામાં આવે છે એની વિશે બધી માહિતી અહીંયા આપેલી છે, બરોબર છે. આ જે પીડીએફ છે, આ પીડીએફ બહુ મોટી પીડીએફ છે, 353 પેજની પીડીએફ છે, બરોબર. જે બધી બ્રાન્ચની બધી માહિતી અહીંયા પૂરી થઈ ગયા બાદ પછી આવે છે કોલેજની માહિતી, આવશે કઈ કઈ કોલેજની અંદર કઈ કઈ સુવિધાઓ છે, બરોબર છે. તો આ જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ઉપર પણ આપણે મોકલી દઈશું. આ ટેલિગ્રામ ઉપર આપણે મોકલશું, આપણે એક બે દિવસની અંદર આપણે મોકલી દઈશું, કેમ કે પીડીએફ બહુ લેન્ધી છે, બહુ મોટી છે. તો આના ઉપર આપણે એક બે વિડીયો પહેલાં આપણે બનાવી દઈશું, પછી વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે, બરોબર છે. નોકરીની તકો પણ આપેલી છે અહીંયા કૃષિ સંસાધન તરીકે, પછી એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ પર તમે કરી શકો છો, બરોબર છે. એરક્રાફ્ટનું વર્ક છે, પછી આર્કિટેક્ટ આસિસ્ટન્ટશીપનું પણ તમે વર્ક કરી શકો છો, જેની અંદર તમને આ બધા ડ્રાફ્ટમેનશીપ અને તમને ઓટોકેડની અંદર તમને વર્ક કરવામાં આવે છે. આર્કિટેક્ટ જે રીતે વર્ક કરતા હોય, પ્લાન બનાવતા હોય એવી રીતે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે કે મારે કોમ્પ્યુટરમાં જવું છે, તો એકવાર કોમ્પ્યુટરનું હું તમને બતાવી દઉં છું. જેમ કે તમારે કોમ્પ્યુટરમાં તમારે જવું હોય તો અહીંયા જો કેમિકલ પણ છે, સિવિલ પણ છે, એ પણ સારી બ્રાન્ચ છે, કેમિકલ અને સિવિલ પણ સારી બ્રાન્ચ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જો અહીંયા છે 16 નંબર, 25 નંબરના પાના ઉપર છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પર છે અહીંયા 27 નંબરના પાના. બધી સારી બ્રાન્ચ છે, એવું કંઈ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર કરતા હોય છે, પરંતુ કોમ્પ્યુટરમાં માની લો કે જ્યારે બધા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર લેશે, તો તમે વિચારો કે જ્યારે કોમ્પ્યુટરમાંથી જ્યારે વિદ્યાર્થીઓ પૂરું કરશે, ત્યારે એમાંથી ઘણા બધા કોમ્પ્યુટર એન્જિનિયર બહાર પડશે. તો આમાં કેવું હોય કે નોકરી ઓછી હોય, પણ વિદ્યાર્થીઓ જ્યારે બાર વધારે પડે, ત્યારે નોકરીની એમાં જે પગાર, જે ધોરણ મળતું હોય, તો પગાર ધોરણ ઓછું થઈ જાય, બરોબર છે. અને માની લો કે ભાઈ એન્જિનિયર ઓછા બાર પડતા હોય, જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જેમ કે કોમ્પ્યુટર સિવાય મિકેનિકલ ઓછા લેતા હોય, એરોનોટિકલ ઓછા લેતા હોય છે, બરોબર છે, ઓટોમોબાઈલ ઓછા લેતા હોય છે. તો એ જ્યારે બાર પાસ આઉટ કરીને બહાર નીકળશે, ત્યારે એની સામે જોબ એના ટાઈપની વધારે હોય છે, બરોબર છે. કહેવાનો મતલબ એમ છે કે તકો વધારે હોય છે. તો એ હિસાબે તમે પહેલાં ડિસાઇડ કરજો કે તમારે શેમાં જવું છે, પછી તમે નક્કી કરજો. બધા એમ કહે છે કે ભાઈ ઘેટાની પાછળ ઘેટું, એ રીતે ના થવું જોઈએ. કેમ કે મારો ફ્રેન્ડ તો ભાઈ પહેલું લે છે, તો મારે પણ એ જ લેવું જોઈએ, એવું ના થવું જોઈએ, બરોબર છે. તો બધી બ્રાન્ચ છે, તમે પહેલાં વિચારો તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, એ ઇન્ટરેસ્ટના રિગાર્ડિંગ આની અંદર બ્રાન્ચ છે કે નહીં, બધી બ્રાન્ચ તમે પહેલાં વાંચી લેજો શાંતિથી, તમારી પાસે હજી ટાઈમ છે. તો હવે 25 નંબરના પેજ ઉપર આપણે આવી ગયા છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. પ્રાથમિક માહિતી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર શું કરવામાં આવે છે. હાર્ડવેરની અંદર ફર્મવેર બનાવવા માટે કોમ્પ્યુટર સાયન્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો, સંચાર પ્રણાલી, એરક્રાફ્ટ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર જેવા વિવિધ ક્ષેત્રોની અંદર થાય છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર હાર્ડવેર વિશે અને સોફ્ટવેર વિશે થોડું બેઝિક નોલેજ આપવામાં આવે છે. પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માઇક્રોચિપ્સ છે, સર્કિટ છે, પ્રોસેસર છે, કન્ડક્ટર છે અને કોમ્પ્યુટર ઉપકરણો અથવા સિસ્ટમમાં વપરાતા અન્ય ઘટકો, જેમ કે સુપર કોમ્પ્યુટર છે, સ્માર્ટફોન છે, લેપટોપ છે, સર્વર છે, આઈઓટી ગેજેટ છે વગેરે વિકસાવવા, પ્રોટોટાઇપ છે, પરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે. હવે નોકરી દરમિયાન કરાવવાના સંભવિત કાર્યો, નોકરી દરમિયાન તમને કયા કયા કાર્યો તમને કરવામાં આવશે, જેમ કે સોફ્ટવેર એન્જિનિયર સામાન્ય રીતે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે, સ્માર્ટફોન એપ્લિકેશન્સ છે અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે વ્યવહાર કરે છે, એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ તમને તમારી પાસે કામ કરવામાં આવશે. પછી કોમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે તમારી પાસે વર્ક લેવામાં આવશે. પછી હાર્ડવેર એન્જિનિયરિંગ ભૌતિક ઉત્પાદનોની ડિઝાઇન અને જાળવણી કરે છે, નેટવર્ક એન્જિનિયરિંગ સિસ્ટમ અને નેટવર્કની ડિઝાઇન અને જાળવણી કરે છે. તો નોકરીની તકો કઈ કઈ જગ્યાએ છે, જો નોકરીની તકો ઘણી બધી જગ્યાએ છે. જો બિગ ડેટા એન્જિનિયર તરીકે પણ તમે વર્ક કરી શકો છો, મશીન લર્નિંગ એન્જિનિયર તરીકે, ડેટા એનાલિસ્ટ તરીકે, બ્લોકચેન ડેવલપમેન્ટ તરીકે, સોફ્ટવેર ડેવલપમેન્ટ તરીકે, કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ તરીકે, કોમ્પ્યુટર સિસ્ટમ એનાલિસ્ટ તરીકે, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, માહિતી સુરક્ષા વિશ્લેષક,
ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજર ઉદ્યોગ સાહસિક તરીકે અને ઉચ્ચ અભ્યાસની તક પણ આની અંદર છે. જે બ્લોકચેન ડેવલપર છે અત્યારે નવું આવેલું છે ત્યારે એ પણ ફૂલ ડિમાન્ડ છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજેથી આપણે વાત કરી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરી. જો ડેરી ટેકનોલોજીની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય છે તો એની અંદર પણ તમે જઈ શકો છો. બરોબર છે. ઘણી બધી ડેરી ટેકનોલોજીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઓછું કરતા હોય છે, પરંતુ જેટલા ઓછું કરે એટલું વધારે સારું. કેમ કે એટલા એન્જિનિયર ઓછા બહાર પડશે તો નોકરીની તક એની કોમ્પિટિશન ઓછી રહેશે. ખ્યાલ આવ્યો તમને. પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર પણ નોકરીની તકો કેટલી બધી છે. જો ગવર્મેન્ટની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં છે ને વધારે જોબ આવતી હોય છે. સિવિલ અને ઇલેક્ટ્રિકલમાં સૌથી વધારે જોબ આવે છે ગવર્મેન્ટની અંદર. મને ખ્યાલ છે કે પીજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે, જીબી છે, ટોરેન્ટ છે, બરોબર, યુજીવીસીએલ છે, આ બધામાં નોકરીની તકો આવતી જ હોય છે. બરોબર છે. તો એમાં તમે જોબ કરી શકો છો, ફોર્મ ભરી શકો છો. પછી ઈસી છે, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે, બરોબર છે, એમાં પણ ઘણી બધી અત્યારે સ્કોપ છે. ફેબ્રિકેશન એન્જિનિયરિંગ છે, બરોબર છે. તો કોઈ પણ વિદ્યાર્થીને એવું નહીં થવું જોઈએ કે ભાઈ હું જે કોર્સની અંદર હું જાઉં છું મને ઇન્ટરેસ્ટ છે તો એની અંદર સ્કોપ ઓછો છે. સ્કોપ બધામાં છે જ, બરોબર છે, પરંતુ સ્કોપના રિગાર્ડિંગ માનો તમે બહાર નીકળશો પછી તમારે એટલું કામ પણ તમારે કરવું પડશે, તમારે માર્ક્સ પણ એટલા લાવવા પડશે અને તમારે એટલું સ્ટાર્ટિંગમાં ભલે સેલરી ઓછી મળે પરંતુ તમારે એક ઇન્ટર્નશીપ તરીકે એટલે સ્ટાર્ટિંગમાં માની લો કે તમને પગાર ના મળે તો પણ તમે છ મહિના તમે જે કરેલું છે કોર્સ એમાં તમે કામ કરો જેથી તમને શીખવા મળશે. ધીમે 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 તમને પગાર ઇન્ક્રીમેન્ટ મળશે. બરોબર છે. તો અલગ અલગ કંપનીની અંદર અલગ અલગ ફાયર સેફ્ટીને રિગાર્ડિંગ એન્જિનિયરની જરૂર પડે છે, એમાં પણ તમે કામ કરી શકો છો. બરોબર છે. પછી ફૂડ ટેકનોલોજી, તમને ખબર છે કે ફૂડ ટેકનોલોજીની અંદર પણ એન્જિનિયરની ઘણી જરૂર પડે છે. હવે માની લો કે તમે કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટ છે, દુકાન છે, બધી જગ્યાએ છે ને એસએમસી એટલે કે મ્યુનિસિપાલિટી હોય છે પહેલાં જઈને ચેક કરે છે કે ભાઈ એની અંદર પ્રોપર છે કે નહીં. બરોબર. મોટી મોટી કંપની હોય તમને ખબર છે કે ભાઈ જે ઘી બનાવતી કંપની હોય કે પછી હલ્દી બનાવતી હોય, મરચ મસાલા બનાવતી હોય કે પછી કોઈ પણ ફૂડ બનાવતી કંપની હોય છે તો બધાના ટેસ્ટિંગ કરવામાં આવે છે. એમની અંદર ટેસ્ટિંગ તરીકે એન્જિનિયરની જરૂર પડે છે અને બધા સાધનો ચલાવતા આવડતા હોય છે. તો એન્જિનિયર તરીકે પણ તમારે આ જે ડિપ્લોમા કરેલું હોય, ડિગ્રી કરેલી હોય, તો એમાં તમે નોકરી તમે કરી શકો છો. બરોબર છે. પછી ગેમિંગ અને એનિમેશન, ગેમ બનાવવાનો કોર્સ પણ આવે છે ડિપ્લોમા. જો ગેમિંગના અને જે કાર્ટૂન બનાવવાની અંદર પણ પિક્ચરમાં ઘણો સ્કોપ છે. બરોબર. તો ગ્રાફિક ડિઝાઇનર તરીકે, કેરેક્ટર ડિઝાઇનર તરીકે, કી ફ્રેમ એનિમેટર તરીકે, 3D મોડલર તરીકે, ઉદ્યોગ સાહસિક તરીકે અને ઉચ્ચ અભ્યાસની તક પણ આની અંદર છે. તો આની અંદર VFS અને મલ્ટીમીડિયા બધું આની અંદર તમે શીખી શકો. એના પણ તો ડિપ્લોમા કોર્સિસ છે. તમે કોર્સિસ કરશો તો આના પરથી તમને અલગ અલગ જોબ પણ તમને મળશે. બરોબર. હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજી, હોટલની અંદર માની લો કે તમારે મેનેજર તમારે બનવું હોય અથવા કેટરિંગની અંદર ઘણા બધા એ લોકો જે વર્ક કરતા હોય છે એ લોકો કોર્સ કરીને આવેલા આવે છે. એવી રીતે નહીં કે ભાઈ કોઈ પણ કોઈને પણ લઈ લીધા હોય છે. સારી સારી હોટલની અંદર જે હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગનો કોર્સ કરેલો હોય છે, બરોબર છે, તો એ વિદ્યાર્થીઓને આની અંદર બોલાવવામાં આવે છે અને એમને નોકરી આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અલગ અલગ ઘણા બધા કોર્સિસ છે આની અંદર. જો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે આઈસી ટેકનોલોજી છે અને બીજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જો આઈસીની અંદર એડમિશન લેવું હોય તો એના માટે પણ અહીંયા બધી માહિતી તમને આપેલી છે. પ્રોગ્રામર તરીકે, સોફ્ટવેર ડેવલપમેન્ટ ગુણવત્તા વિશ્લેષક તરીકે, આઈટી નિષ્ણાત તરીકે, બરોબર. તો આના અંદર પણ ઘણો બધો સ્કોપ છે નોકરીનો. જ્યારે તમે આ પૂરું કરીને તમે નીકળશો બહાર, તમારા માટે ઘણી બધી નોકરીઓ હશે, પરંતુ જે ઓછા પગારની હશે તો પણ તમારે જોબે લાગી જવાનું. બરોબર છે. તમે પછી ડિગ્રી તમે માની લો તમે સાઈડમાં કરી શકો છો અથવા ડિગ્રી પણ આમાં ફૂલ ટાઈમ તમે કરી શકો છો. ઘણો બધો સ્કોપ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે છે આપણે અલગ અલગ માહિતી તમે આમાં ચેક કરી શકો છો. બરોબર છે. તો આજે PDF છે આપણે બે દિવસમાં આપણે જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે અને ઇન્સ્ટાગ્રામની પણ લિંક નીચે આપેલી છે. બરોબર છે. તો ત્રણે ત્રણ ઉપર આપણે ફટાફટ જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ પર જોઈન થઈ જાઓ, વોટ્સઅપમાં ગ્રુપ જોઈન થઈ જાઓ, ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે છે 2-3 દિવસમાં આપણે લાઈવ થશું, જેમાં લાઈવ તમારા ડાઉટ ક્લિયર થશે, લાઈવ સોલ્વ કરશું. અને વોટ્સઅપ ઉપર આપણે ઇમ્પોર્ટન્ટ PDF અને જે વિડીયો છે એની લિંક આપણે શેર કરીએ છીએ. અને ટેલિગ્રામ ઉપર આપણે જે મોટી મોટી PDF હોય છે અને ઇમ્પોર્ટન્ટ PDF હોય છે આપણે શેર કરીએ છીએ. ટેલિગ્રામ ઉપર આપણે કેમ શેર કરીએ છીએ એનું કારણ એ છે, વોટ્સઅપ ઉપર તો માની લો કે જે ગ્રુપ છે, ગ્રુપની અંદર માને આપણે વિડીયો બનાવીએ છીએ, વિડીયો પછી કોઈ વિદ્યાર્થીઓ જોઈન થાય, 5-10 વિદ્યાર્થીઓ જોઈન થઈએ, બરોબર, તો થાય કેવું કે ભાઈ એ જે વિદ્યાર્થીઓ મેં જે કાલે PDF જે મોકલેલી હતી, 2-4 દિવસ પહેલાં મેં PDF મોકલેલી હતી, તો એ વિદ્યાર્થી જે નવા જોઈન થાય છે તો એમને PDF મળશે નહીં, કેમ કે એ તો આજે જોઈન થયા ને, બરોબર, જૂની PDF મળશે નહીં. પરંતુ જો ટેલિગ્રામમાં જ જોઈન થાય તો ટેલિગ્રામમાં જ્યારથી મેં ચેનલ શરૂ કરેલી હોય ટેલિગ્રામ ચેનલ, તો અત્યાર સુધીની જેટલી પણ PDF હોય, જેટલા પણ વિડીયો હોય, બધું એમાં મળી જશે. બરોબર. આજે જોઈન થાય તો પણ, એટલે જો ભૂતકાળનું હોય તો ભૂતકાળનું પણ એમાં દેખાય છે, તો એનો ફાયદો હોય છે. એટલે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારે કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે અને તમારે કઈ કોલેજમાં તમારે જવું એની ઇન્ટરેસ્ટ છે, નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, એટલે મને ખ્યાલ આવે કે એના ઉપર મારે વિડીયો બનાવવો. બરોબર છે.
તો અત્યારે જે વિડિયોની અત્યારે પ્રોસેસ સ્ટાર્ટ થઈ નથી, તો અત્યારે કોઈ પણ વિદ્યાર્થીઓ એવા ક્વેશ્ચન નહીં પૂછતા કે સર પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ થશે, અમારે આમાં અમારે શું કરવું, તો તમે એટલું ધ્યાન રાખજો જ્યારે પ્રોસેસ સ્ટાર્ટ થશે એના પહેલા જ દિવસે આપણે વિડીયો મૂકી દઈશું, તો તમારે ખાલી એટલું તમારે ધ્યાન રાખવાનું છે જે ડોક્યુમેન્ટ તમારે બનાવવાના બાકી છે, તમારા કાસ્ટના રિગાર્ડિંગ હોય કે તમારે આવકનો રિગાર્ડિંગ જે ડોક્યુમેન્ટ તમારા પપ્પાના ડોક્યુમેન્ટ બનાવવું હોય બરોબર, તો એ બનાવવા પર તમે ધ્યાન આપો, ફટાફટ તમે બનાવવા માટે લાઈન પર લાગી જાઓ અને ફટાફટ એ બનાવીને રેડી રાખો, જેથી કરીને જ્યારે આ પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યારે તમારે કોઈ પણ કામ માટે તમે બાકી ના રહી જાઓ બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે વિડીયોને એક લાઈક આપી દેજો, જેથી કરીને અમારી મહેનત અમે જે કરીએ છીએ એનાથી અમને ખુશી મળે, અને આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડને તમારા રિલેટિવ હોય કોઈ પણ જે ડિપ્લોમામાં એડમિશન લેવામાં હોય તો એને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, પરંતુ જે વિદ્યાર્થી જોઈન કરવાનું બાકી હોય જોઈન કરી દેજો આપણે ચેનલ અને કન્ટિન્યુ તમે ક્લિક કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ જય ભારત.